हूँ छू चिराग जोशी गाम गढ़ी। आज रोज वर्ष 2022 ની અંદર ગઢી જનસેવા મંડળ આયોજિત પદયાત્રા વિશ્રામો જે શરૂ કરવામાં આવ્યો છે એના આયોજક શ્રી પિયુષભાઈ શુક્લ એ આ જે વિશ્રામાનું આયોજન કેટલા કેટલા સમયથી અને કઈ કઈ સુવિધાઓ વચ્ચે પાછું થોડો એવો વર્ષો આવ્યો હતો કે થોડુંક 2-3 વર્ષ કોરોના બધું બંધ હતું, પણ પછી એક જુસ્સા સાથે નવું આયોજન કર્યું છે, પિયુષભાઈ જણાવશે। થેન્ક યુ ચિરાગભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો આજના દિવસે મુલાકાત લીધી એ બદલ। વિસામાની વાત કરું તો લગભગ 35 વર્ષથી આ જગ્યા ઉપર વિસામાનું કામકાજ ચાલી રહ્યું છે અને ગઢી જનસેવા મંડળ આયોજિત આ વિસામાનું આયોજન થઈ રહ્યું છે અને અમારા દાદા એવા ગામના વડીલ શ્રી ચંદુલાલ જોશી એમને જ્યારે આ જનસેવા મંડળનું નામ આપેલું હતું અને પદયાત્રીની સેવા કરતા હતા અને ગામ લોકો પણ આની અંદર ઘણી સેવાઓ કરી હતી જેમાં ઉત્તમભાઈ નગીનભાઈ શુક્લ અને તેમજ દરેક સમાજના અગ્રણીઓ આ વિસામાની અંદર ખૂબ સેવાઓ કરતા હતા અને એ જ ભગીરથ કાર્ય આજે આગળ વધી રહ્યું છે અને આજે ગઢી જનસેવા મંડળના રૂપે આજે વિસ્તાર પામેલું છે। શરૂઆતના દિવસોમાં થોડી કઠિનાઈ સાથે કામ કરવું પડે છે, પણ પછી ચાલુ થયા પછી સરળતાથી કામ પૂરું થઈ જાય છે અને સાથ સહકાર સૌનો મળી રહે છે। ગઢી ગામની અંદરથી લગભગ મહિલાઓ 350 લિટર દૂધ જેવું ડેરીમાં ભરાવતા હોય એ પોતાની સ્વેચ્છાએ દૂધ આપે છે, એમના કારણે એક મોટા સહાય થઈ જાય છે અને અહીં આપણે ચા નાસ્તાની સેવાઓ પૂરી પાડીએ છીએ। એટલે આપણે જેટલા દિવસ વિસામું જે કરીએ છીએ એ તમામ દૂધ આપણું ડેરીમાંથી જ આવતું હોય છે અને મહિલાઓ સવાર સાંજ દૂધ ભરાવવા આવે તેમની ઈચ્છા પ્રમાણે જેટલું દાન આપવું હોય એટલું એ ડેરીમાં યથાશક્તિ જેટલું દાન આપવું હોય એટલું દૂધ ભેગું થાય। આજુબાજુ સવાર સાંજનું 150 લિટર દૂધ ભેગું થાય છે, આજુબાજુના ગામમાંથી એ પણ ડેરીમાંથી દૂધ લોકો સપ્લાય કરી જતા હોય। બરાબર, તો ગઢીની આસપાસના ગામ જેવા કે કાલીપુર માતાજીના ગામમાં તો ક્યારે કોઈની ના ના હોય, એટલે લોકો પોતાની યથાશક્તિ દાન આપતા જ હોય, કોઈ સમય આપતું હોય, કોઈ કોઈ વસ્તુ આપતું હોય। એટલે ગઢીના જે આ જે 4 રસ્તા ઉપર જે વિસામો થઈ રહ્યો છે, ગામની જનતા જે તન મન અને ધનથી જે કામ કરી રહી છે, ટૂંકમાં સેવાઓ બધી પહોંચે છે અને પિયુષભાઈ આગળ રહી અને બધા બાળકો અને BNK ગ્રુપ આજે ટોટલી હાજર છે સેવાની અંદર, બરાબર, અને બધા નોકરીનો સમય હોવા છતાં પોતપોતાના સમય જે સમય નીકાળવાનો થાય એ કાઢી અને પોતે સમય કાઢી અને આવતા હોય છે। આજે BNK ગ્રુપના એક મેમ્બર આજે પોતે ફેમિલી સાથે અંબાજી જઈ રહ્યા છે। જય અંબે, બરાબર મનોજભાઈ, આ તમે આ સેવાનું વિશે તમે 2 શબ્દો કહેશો। જી ચિરાગભાઈ, ધન્યવાદ। અત્યારે હાલ આપ સૌ જોઈ રહ્યા છો એ પ્રમાણે ગઢીના BNK ગ્રુપ ગઢી જનસેવા મંડળ આયોજિત જે પદયાત્રા વિસામો અત્યારે સેવા અર્પી રહ્યો છે, તો આદિશક્તિમાં ભવાનીને દર્શનાર્થે જે પદયાત્રીઓ અહીંથી પરંપરાગત જેમ વર્ષો વર્ષ પદયાત્રા કરીને જાય છે એમની સેવા માટે અવિરત પિયુષભાઈએ જે રીતે વાત કરી એ રીતે લગભગ 35 વર્ષથી અને એમાં ખાસ કરીને 25-એક વર્ષથી તો પૂર્ણતઃ સેવાઓ અહીં આપવામાં આવી રહી છે અને એના માટે BNK ગ્રુપ ગઢી ગામ અને સર્વજ્ઞાતિના લોકોએ એમાં સહભાગી થઈ આ વિસામામાં પોતપોતાની યથાશક્તિ ફાળો અને દાન આપી પદયાત્રીઓની સેવા કરવાનું અવિરત કાર્ય ચાલી રહ્યું છે। સાથે ફરીથી કીધું એ રીતે BNK ગ્રુપ અહીંયા રાત દિવસ પોતાની વ્યસ્તતામાંથી પણ થાકેલા હોવા છતાં પૂર્ણ સમય આપી આ સેવામાં તેઓ પણ સહભાગી બની રહ્યા છે। આ ઉપરાંત એક વિશિષ્ટ બાબત એક જાણવા જેવી છે આપ સૌના માટે અને ગૌરવ લેવા જેવી બાબત છે કે ગઢી ગામની અંદર BNK ગ્રુપ દ્વારા ભારતીય પરંપરા મુજબ જે આપણા સામાજિક પ્રસંગો, ધાર્મિક ઉત્સવો અને રાષ્ટ્રીય ઉત્સવોની પણ એટલા જ ઉત્સાહ અને આનંદથી પરંપરાગત રીતે અને ભારતીય પરંપરા મુજબ એની ઉજવણી કરવામાં આવી રહી છે, જે આગામી પેઢીને અને જનમાનસ ઉપર મૂળ ભારતીયતા શું છે એ વિષયની પણ એને સમજ પડતી હોય છે એ પ્રકારનું અહીંયા ઉત્સવોનું આયોજન થાય છે અને એમાં આબાલવૃદ્ધ સૌ આનંદથી સહભાગી થાય છે અને તમામ ઉત્સવોની અહીંયા આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થાય છે। આ એક એની વિશિષ્ટ બાબત છે જે અન્ય ગામોમાં આપણને ખાસ કરીને અત્યારના સમયમાં જોવા નથી મળતી, જે એક નોંધનીય બાબત છે અને એ દરેક ગામે આમાંથી પ્રેરણા લઈ પોતપોતાના ગામની અંદર પોતાના બાળકોમાં અને યુવાઓમાં આ પ્રકારની એક પ્રેરણાત્મક બાબત વિકસે એ પ્રકારે કરવું જોઈએ। તો BNK ગ્રુપના આવી અલગ અલગ જે એક્ટિવિટી ચાલી રહી છે
एक्टिविटी ने यूट्यूब पर अपनी BNK चैनल से एने सब्सक्राइब करशो, लाइक करशो एंड शेयर करशो। अस्तु, जय 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 जय। नहीं, हवे बीजी वात ए, चिराग भाई आवाज आओ, अहीं तमे लगभग केटला वर्षथी आओ छो? जो कि आपणी उमर 32-30 वर्ष, एटले समजण थया पछी आओ छो, तो તમને અહીંયા કેવું, આમ આનંદ કેવું, મતલબ કેવું અંદરથી તમારી વિચારધારા કેવી રીતના? તમે વાતાવરણ એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે અજાણે લોકો, એટલે લગભગ આપણે ખબર છે કે આપણું એવું સેન્ટર છે કે ખેડા જિલ્લાથી લઈ પિયુષભાઈ આગળથી આવતા છે ને બધા, નડિયાદ ને બધું બરાબર, તો એ રોડ જે જેટલા પદયાત્રીઓ જો બાય કાર જતા હશે ને, તો હાઈવે કદાચ બાય મોડાસા થતા જતા હશે, અમદાવાદ થી જતા હોય, પણ જયારે પોતે જો ચાલીને જવાનું હોય ત્યારે આપણા રોડ નો લાહો લેતા હોય, પછી પદયાત્રી માટે બીજી કોઈ સેવા? આપણે BNK ગ્રુપ દ્વારા અહિયાં જે મિત્રો આવેલા છે, પેલા તો એમનો સૌનો આભાર, પિયુષભાઈ નો આભાર, અને જે લોકો ફાળો આપ્યો છે સૌનો આભાર, મારા વતીથી સૌને જય એમ બે। પિયુષભાઈ કીધું કે 35 વર્ષથી આ કેમ ચાલતો આવે છે, બરાબર, પેઢી દર પેઢી અમારા પપ્પા, એમના પપ્પા એ ચલાવતા હતા, હવે અત્યારે આપણા બ્રહ્મપુરીના છોકરાઓ તથા ગામના બધા રાજપૂતના છોકરાઓ તથા અન્ય લોકો બી આપણા અહીંયા સહકારમાં આવે છે, એ બધાનો સૌથી દિલથી આભાર માનું છું। બીજું એક કે આ બધા છોકરાઓ જે આવે છે એ ઘરથી બહાર નીકળે ને તો બી બાઇકની કે એક્ટિવાની ચાવી લઈને આવે છે, ઘેર છે ને વાસણ ખાઈ લે ને તો ઉપાડતા બી નથી, અને અહીંયા ગાડી તમે જોઈ રહ્યા છો આ બધી જે ડીશો છે એ જાતે જે માણસ આપી જાય છે એ જાતે સાફ કરે છે, જાતે બધી ટોયલીઓ જે આપણે ચાલી પાવલીઓ છે એ બધી જાતે સાફ કરી અને એને ફરીથી વ્યવસ્થિત રીતે ધોચી અને મૂકી દે છે, એટલે દરેક માણસ પોતાનું કામ પોતાના ટાઈમે આવીને એની સેવા બજાવી જાય છે, એ બદલ હું સૌનો આભાર માનું છું, અને આ જ વસ્તુ વર્ષો વર્ષ ચાલતી રહે અને આવનાર પેઢીઓ સુધી પણ પ્રેરણા મળે અને આ જ કામ કરતું રહે એવી મારી અપેક્ષા છે। અસ્તુ, જય હિન્દ, જય ભારત। હવે આ હર્ષભાઈ છે જે આજે રાત્રે, એટલે કે આજે રાત્રે 2-3 વાગે અંબાજી જવા ચાલતા જવાના છે? મન તો નથી પણ જવું પડે, જવું પડે, અહીંયા સેવા બી કરવી છે અને ત્યાં જે કહેવાય ઘરની કોઈ બાધા હોય તો એ પૂરી બી કરવી પડે, અને ચાલતા આજે રાતે નીકળી રહ્યા છે। ના પણ હર્ષભાઈ વ્યક્તિગત એવું સમજે કે પદયાત્રા કરવી એના કરતા આ સેવા કરવી, એટલે એ વાત બી સાચી, પણ હવે ઘરની બાધા હોય તો એ બી પૂરી કરવી જ પડે। એટલે કે અમારી ટીમ જ્યારે આ વિસામો પૂર્ણ થાય છે 11 દિવસે, તો બધા અંબાજી જઈ અને રસ્તામાં જેટલા બી કેમ્પ આવે ત્યાં કલાક કલાક સુધી એમની પૂરી સેવાઓ આપતા હોય છે, જેમ કે જેમ બી કેમ્પ છે ખેડબ્રહ્માની અંદર, ખમણની અંદર છે અને ખમણીઓ કેમ્પ છે, ત્યાં ખમણની અંદર લગભગ મોટાભાગનો 5-6 કલાકનો સમય અમે ત્યાં પસાર કરીએ છીએ, બધા ફ્રી સેવા આપીએ છીએ, બહુ આનંદ ઉત્સવ કરીએ છીએ, રસ્તામાં બિસ્કીટનું પણ આયોજન કરતા આવીએ છીએ, બિસ્કીટ હોય, સફરજન હોય, કંઈ ને કંઈક વસ્તુ લોકો માટે લઈ જતા હોય છે, ને એ આનંદનો એક ઉત્સાહ બધામાં હોય છે, અને 2 સુધી રસ્તાની અંદર જે બી પદયાત્રીઓ જતા હોય એમની સેવા કરવાનો એક મોકો મળતો હોય છે, તો એ મોકાનો ફાયદો લેવા દરેક BNK સભ્યો તૈયાર જ હતા હંમેશા। પિયુષભાઈ, બધાને આ જે વિડીયો જોશે એ BNK ચેનલ વિશે બધાને કહો, બધાને મારી નમ્ર વિનંતી છે કે અમારી જે BNK ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને વિડીયો મોટાભાગના વધારેમાં વધારે શેર કરો, અમે તમારા માટે નવા નવા વિડીયો આ રીતે તમારા માટે લેતા આવશું અને એની અંદરથી કંઈક ને કંઈક જાણવા મળશે, ભારતીય સંસ્કૃતિ અને અદ્યતન સંસ્કૃતિ બધી વિશે તમને માહિતી ઘર કરશું। નમસ્તે। તો સર્વ મિત્રો, આજે આપણે BNK અમુક સભ્યો તેમજ ગામના અમુક સભ્યો તેમજ ઘણા મિત્રોને મળ્યા, આજે આપણે આ વિસામો જયંભી ઘડી જનસેવા મંડળ આયોજિત દ્વારા જે પદયાત્રાનું જે પદયાત્રીઓ હોય એમના માટે જે આપણે જગ્યા છે એ, જો કે બહુ અમારે જે ફંડ આવતું હોય એ પ્રમાણમાં અમે આ રીતના આયોજન કરી રહ્યા છે, આ રીતના ખુરશીઓ મૂકી છે, આ બાજુ પદયાત્રીઓ આવતા હોય તો અહીંયા એમને રાત્રે શું ઊંઘવાનું તેમજ દિવસ દરમિયાન ત્યાં ખુરશીઓ મૂકી હોય એટલે ત્યાં બધા આરામ કરી શકે છે, અને અહીંયા બીજું અહીંયા એક રસોડું છે,
पहला तो माताजी ना फोटा ना आपणे जोईशुं, माताजी ना दर्शन करशुं। बोल मारी अंबे, जय जय अंबे। तेमज अहींया आ रसोडું છે જ્યાં બટાકા પૌવા તેમજ ચા, અહીંયા ચા કોફી બનતી હોય છે, એટલે અહીંયા આ એ જગ્યા છે જે શું કહેવાય કેમ્પની પાછળની સાઈડ હોય છે, એટલે ત્યાંથી બધું મતલબ થોડી થોડી વારે બનતું રહે, જો કે આ વખતે અત્યારે રાતનો સમય છે, હજુ આવતીકાલે વધારે જનસંખ્યા આવશે, પદયાત્રીઓ આવશે, એટલે પદયાત્રીઓ માટે સર્વને આ એક સારી બાબત છે કે તમે ચોકસાઈ બી રાખવી જરૂરી છે। અને તેમજ છે આ રમેશભાઈ મકવાણા જે ગઢીના હાલ ચાલુ સભ્ય છે, તેમજ અહીંયા તે ફ્રીમાં પૌવા બનાવે, ચા બનાવે, એ એમની સેવા આપે છે। આ છે મનોજભાઈ, આ પણ તેમની સેવા, આ જ રીતની પૌવા બનાવવા, ચા પી, લોકોને પગની માલિશ કરવી, આતરે આ બધું જ કામ કરતા હોય છે। અને આ લગભગ વર્ષોથી તો હું જોતો આવ્યો છું, મારા 32 યર થયા, અને એમાં બી 14 વર્ષથી હું સમજણો, 15 વર્ષથી સમજણો થયો ત્યારથી હું જોતો આવું છું। એટલે અહીંયા મૂળ 35 વર્ષથી થાય, આગળ પહેલાંના આપણા પિતાશ્રીઓ જે હશે એ બધા કરતા હતા, ગામના વડીલો કરતા હતા, હવે ધીમે 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 આપણી જનરેશન પછી આપણા પછી આપણા પછીની જનરેશન જો અહીંયા દવાઓ હોય છે જેથી કરી કોઈને બીમાર હોય, કોઈ તાવ આવ્યો હોય, બીજું ગમે તે હોય તો એ વસ્તુ અહીંયાથી તેને પૂરી પાડવામાં આવે છે। અને આ છે અમારા બીએનકેના જ મિત્ર છે દેવેન્દ્રભાઈ, દેવેન્દ્રસિંહ રાજપૂત। જય અંબે, જય અંબે। તમારા કોઈ વિચાર જણાવશો માતાજી માટે, આ કેમ્પ માટે, ગામના યુવાન માટે કોઈ વિચાર આપ જણાવો, સંદેશ આપો। કેવું છે કે આ બધું એક સારું આયોજન છે ગઢી ગામના યુવકો દ્વારા જય અંબે કેમ્પનું, સેવા બાબતે અને ગામના બધા મિત્રોનો સાથ સહકાર સારો એવો મળી રહ્યો છે। જય અંબે। ને બીજું, આ અત્યારે એક નાનો, નાની ઉંમરનો દૈવિક દેવાંગ કરીને એક નાનું બાળક છે જેને બહુ મોટો રોગ થયેલો છે, જે સ્પિનલ મસ્ક્યુલર ડિસીઝ કરીને નામનો એક રોગ છે, તેનો લગભગ એનો ખર્ચો 16 કરોડનો છે। તો એના માટે એક બેનરિંગ કરવામાં આવ્યું હતું કે જેમાં દાનપેટી બી અહીંયા મૂકવામાં આવી છે, કોઈ બીને દાનપેટી મૂકવી હોય, મતલબ દાન આપવું હોય તો અહીંયાથી દાન આપી શકે છે, ઓનલાઈન બી કરી શકે છે, એટલે આ બી એક મહાદાન જ છે। કોઈને જીવ બચાવો, જેટલું થતું હોય એટલું આપણાથી કરવું જોઈએ, એટલે આ એકના ઉપર હેડેક આવે એના કરતાં બેટર સર્વ જેટલા બી લોકો છે જેને બી દાનનું મહત્ત્વ ખબર છે કે નથી ખબર, એ પરમાત્મા એની અંદર એ ચેતના મૂકશે, અને આ નાનું બાળક છે એ પણ એની મતલબ જે સારવાર છે થશે અને કમ્પ્લીટ થઈ ત્યારે મોટો થશે ત્યારે દેશનો આભારી માનશે। એટલે આ છે અમારા વિસામા કેમ્પની મેં તમને માહિતી આપી, તો સર્વ મિત્રોને મારા જય અંબે। સર્વ મિત્રો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ધ બીએનકે ગ્રુપ છે તેને આ રીતના અમે કર્મો મતલબ કાર્યો કરતા હોઈએ છીએ, તો અમે આ બધા વિડીયો મૂકતા રહીશું, તેમજ તમે લોકો લાઈક શેર એન્ડ કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી, જય અંબે।